सच्चिदानंद रूपाय विश्वपत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। श्री कृष्णाय वयम नमः। भगवान द्वारिकाधीशना चरणों में, मारा मात पिता ने गुरु महाराजना चरणों में, अने जीव मात्रना हृदय कमल में बिराजमान परम चेतना ने मारा प्रणाम अने आप सब ने मारा राधे राधे। जय श्री कृष्ण। आज फरी वार गईकालनी अधूरी बात ने लईने पीबत भागवतम रसमालयम ગઈકાલનો આપણો જે અધૂરો સંવાદ, ગઈકાલ માટે આપ ક્ષમા, કેમ કે કાલે કંઈક ક્ષતિ આવી હતી અને એને લીધે લાઈવ અટકાવવું પડ્યું હતું, પણ એ ગઈકાલનો પ્રસંગ આજે હું તમને સંપૂર્ણપણે વ્યતીત કરાવીશ। પણ તમે જોયું હશે કે ગઈકાલે છેલ્લો મારો શબ્દ હતો, બધા માટે ભેગું કર્યું, આપણા માટે શું કર્યું, આપણા માટે કઈ કર્યું, આપણે કહેશું આ તો બધું આપણા માટે જ છે ને, પૈસા, મકાન, ગાડી, આ બધું આપણા માટે જ છે। વાત સાચી છે, આપણા માટે છે, પરંતુ મારે જે વાત આપને કહેવી છે આપણા માટે, એટલે હું વાત કરું છું આત્મા માટે। એના માટે કઈ ત્યારે ક્યારે તૈયારી કરી, એમના માટે ક્યારેય ભાથું બાંધવાનો પ્રયત્ન કર્યો, તને મળ્યો મોટો મન ખોરે બાંધી લે ને ભવનું ભાથું, તને મળ્યો મોટો મનખોરે બાંધી લે ભવનું ભાથું। આપણે પોતાના માટે કશું બાંધવાની વાત છે, મેં ગઈકાલે એક વાત છેડી હતી કે મારે જયારે એક જગ્યાએ કથા ને કથાના ઉતારામાં મને યજમાન પરિવાર બધું બતાવતા હતા, અમારા દીકરાના દીકરાનો આ રૂમ છે, અમારા દીકરાનો રૂમ છે, આ દાદા
અમારા કોઈ મહેમાન આવે તો એના માટે રૂમ છે, છેલ્લે એણે મને પોતાના રૂમમાં લઈ ગયા. બધા જ રૂમની અંદર તમામ જગ્યાએ બધી જ વસ્તુઓ એકદમ વ્યવસ્થિત જગ્યાએ પડેલી, પણ જ્યારે મને પોતાના રૂમમાં લઈ ગયા ને તો ત્યાં મારી આમ મને આશ્ચર્ય થયું કે શું એમના રૂમમાં બહુ બધી વસ્તુઓ અનેક જગ્યાએ પડી હતી. એક થેલો, એની આજુબાજુમાં બધી વસ્તુઓ એમનેમ પડેલી બહાર. એટલે સહજતાથી મેં પ્રશ્ન કર્યો કે બેન, આ બધી જગ્યાએ બધું જ સુવ્યવસ્થિત આ ગોઠવાયેલું છે અને તમારા રૂમમાં આટલું બધું અસ્તવ્યસ્ત, આવું કે શા માટે? એટલે બેને મને જવાબ આપ્યો કે દાદા, આપણે આ કથા પૂરી થાય ને તમારી, પછીના 5-7 દિવસ પછી અમારે 15 દિવસ માટે યાત્રાએ જવાનું છે. અને યાત્રાએ જવાનું છે તો યાત્રાની બધી વસ્તુઓ એક સાથે યાદ ન આવે, જેમ જેમ યાદ આવે ને તેમ તેમ અમે આ ભેગી કરતા જઈએ છીએ, જેથી કરીને કોઈ વસ્તુ ભૂલાઈ ન જાય. 15 દિવસની યાત્રા માટે 1 મહિનો અગાઉ એ બધી વસ્તુઓને ભેગી કરે છે, એકત્રિત કરે છે. એટલે પછી મેં એને સહજતાથી કહ્યું કે તમે 15 દિવસની યાત્રા માટે જાઓ છો અને આટલી તૈયારી કરો છો કોઈ વસ્તુ ભૂલાઈ ન જાય, તો તમને એ ખબર છે કે એક દિવસ બહુ મોટી યાત્રાએ જવાનું છે અને જ્યાંથી પાછું નથી આવવાનું, એના માટે કંઈ તમે ભેગું કર્યું? એના માટે તમે કંઈ કર્યું? બહુ મોટી યાત્રાએ જવાનો છો એના માટે કશું ભેગું કરો? એમને નહીં ચાલે, ક્યાં સુધી કરશો બધું? કલી કાલ ચાલે છે, આ કળિયુગ ચાલે છે, ક્યાં સુધી કરશું બધું? કંઈક તો આપણે ભેગું કરવું પડશે, પણ એ આત્મા માટે. અને આત્મા માટે એક જ વાત છે, હરિનામ સંકીર્તન. આપણી જીભ હંમેશના માટે ભગવાનને યાદ કર્યા કરે, એના એના દર્શન કરે, આપણી આંખો, આપણા કાન એના નામનું શ્રવણ કર્યા કરે. હંમેશના માટે એ બધું કર્યા કરે. જીહવે પીબસ્વામૃત મે તદેવ ગોવિંદ દામો ધર્માધવેતિ. આપણી જીભ હંમેશના માટે ગોવિંદના ગુણાનુવાદને ગાયા કરે, ઈશ્વરને ગાયા કરે. તો આ કલિકાલમાં અને એમાં પણ આ કોરોનાની મહામારીમાં આ સત્સંગ પીબત ભાગવતમ રસમાલયમ, ભગવાન વેદવ્યાસ એમ કહે છે જિંદગીના છેલ્લા ક્ષણ સુધી પરમાત્માના નામનો રસ પીવો તમે, અને એ પણ સામાન્ય રીતે નહીં. મુહુરહો રસિકા ભોવી ભાવુકા, ભાવુક બનીને પરમાત્માના નામનો રસ પીવો. રસિક બન્યા વગર જો રસને પીધો એનો આનંદ નહીં મળે.
માટે રસિક બનો, ભાવુક બનો. તો એ ભાવુક બન્યા અને એ ભાવુકમાં આપણને જે રસાસ્વાદ, જે આનંદ મળે છે એ બીજે કશે નથી મળતો. તો ગઈકાલનો જે મારો પ્રશ્ન હતો, મારી જે વાત હતી એ વાત ત્યાં સુધી હતી કે મહાભારતમાં જ્યારે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં પાંચ પાંડવો એટલે કે પાંડવ પક્ષમાં એની જીત થાય છે અને એ જીત થયા પછી જ્યારે હસ્તિનાપુરની ગાદી અને એ ગાદી ઉપર જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરને બેસાડવાની વાત, મારે તમને જે ગઈકાલે કળિયુગના લક્ષણનો પ્રશ્ન શોકમગ્ન બન્યા છે પાંચ પાંડવો, અને વાત પણ સત્ય છે કે પોતાનાઓને મારીને જે રાજ્ય લીધું. ભગવાન કૃષ્ણએ આ સમયે બહુ એક સુંદર વાત કરી છે, જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું વાસુદેવ મારા સગાઓને મારીને આ રાજ્ય મને મળ્યું, મારા સ્વજનોને માર્યા આ રાજ્ય મને મળ્યું, હું કેમ રાજ્ય કરી શકું? અને ત્યારે ભગવાન કૃષ્ણએ બહુ સુંદર જવાબ આપ્યો છે, ધર્મરાજ આ યુદ્ધ રાજ્ય માટે ન હતું, આ યુદ્ધ ધર્મ માટે હતું. અને ધર્મને બચાવવા માટે આપણી પ્રતિજ્ઞાઓને પકડી ન રખાય, ધર્મને બચાવવાની વાત છે. એને પકડી ન રખાય યુધિષ્ઠિર મહારાજ એમ કહે છે કે હું રાજ્ય નહીં કરું. ભગવાન કૃષ્ણ સમજાવે છે, પ્રેરણા આપે છે, યુગ પુરુષ છે ભગવાન કૃષ્ણ. ધર્મરાજ તમે ના પાડો એ ન ચાલે, તમારે તો અત્યારના સમયમાં આ કળિયુગ આવે છે અને કળિયુગના યુગમાં તમારે સુયોગ્ય વ્યવસ્થાઓની સાથે રાજ્ય કરવું જોઈએ, આવું ન ચાલે. કળિયુગ આવે છે નો આ શબ્દ પાંચ પાંડવોએ સાંભળ્યો અને પ્રશ્ન કર્યો, પ્રભુ આ કળિયુગ એટલે શું? આ કળિયુગ એટલે શું અને કળિયુગના લક્ષણો શું? અને એ સમયે ભગવાન કૃષ્ણએ થોડા મંદ સ્મિત સાથે કહ્યું કે તમારે કળિયુગના લક્ષણો જોવા છે, કળિયુગ એટલે શું સમજવું છે. પણ એક કામ કરો, તમે પાંચેય ભાઈઓ એકવાર નગરમાં ફરવા માટે જાઓ,
नगर में फरवा माटे जाओ। पांचे भाइयों ने भगवान कृष्ण ए प्रेरणा करी अने ज्यारे पांचे भाइयों नगर में जाय छे ए समय भगवान कृष्ण एक बात अगत्यनी बहु करी कि तमे जाओ छो तो मारी एक बात याद राखो कि तमे नगर में बधुं जो आम निरीक्षण करजो अने आखा दिवस दरमियान नगर में तमने कोई आश्चर्यजनक जो बात लागे ए मने बतावजो। आजना दिवस माटे मारे कलीना पांच पांडवों साथे भगवान कृष्णनो जे संवाद कलयुगना लक्षणों बाबत आ मने आश्चर्य थाय छे आवुं केम प्रभु मैं बधुं ज आम निरीक्षण कर्युं पण एक वात मने आश्चर्य नहीं लागी। एक पक्षी उड़े छे बे पांखो फड़फड़ावे छे पक्षीनी बे ए पांखो फड़फड़े एमांथी वेद ज्ञान निकले वेद मंत्रोनो अवाज संभळाय छे पण आश्चर्य तो ए वातनुं छे के जेनी पांखो फड़फड़वाथी वेद मंत्रोनो आ मने न समझायो प्रभु। बराबर भगवाने अर्जुनने प्रश्न कर्यो नकुलने नकुल ते शुं आश्चर्य जोयुं भाई कहे छे प्रभु मैं आश्चर्य ए जोयुं के एक मोटा पर्वत उपरथी एक मोटी पत्थरनी शिला गबड़ती गबड़ती आवे छे अने ए शिला अनेक पत्थरोथी न रोकाणी अनेक लोकोना जीव लीधा पत्थरोनो भूको करती करती शुं भगवान कृष्णए पोतानी फिलोसोफी वापरी छे। भगवान कृष्णए कह्युं धर्मराज तमे बे हाथी एक हाथी ने बे मोढा अने बे सूंड जोई ने ए बीजुं कशुं ज नथी ए छे कलयुगना राजानुं प्रतीक। कलयुगनो राजा हशे बे मोढा वाळो एटले के बे वात वाळो हशे प्रजानुं अने तिजोरीनुं शोषण करवा वाळो हशे राजा। आ कलीनुं पहेलुं लक्षण छे अन्यनी पाछेथी लई लेवुं કોઈકના મોઢે સારું બોલવું કોઈકના મોઢે એ જ વ્યક્તિનું ફરી પાછું ખરાબ બોલવું અને આ દુનિયાનો નિયમ છે વાલા। કે તમે ગમે તેટલું સારું કામ કરો ગમે તે કરો પણ તમારી કદર તો અંતે તમે જ્યારે સ્મશાને જતા હશો ને ત્યારે જ થવાની છે ત્યાં સુધી કોઈ તમારી કદર નહીં કરે। આ દુનિયામાં લોકોને કોઈના માટે સારું બોલવા કરતા કોઈના માટે ખરાબ બોલવાની વધારે મજા આવે છે। શા માટે? તો આ કલીનું પ્રથમ લક્ષણ રાજા પ્રજાનું અને પ્રજાની તિજોરીનું શોષણ કરવાવાળો હશે। બીજી વાત ભીમસેનનો પ્રશ્ન પ્રભુ બે પાક ફડફડે વેદના મંત્રો ઉપનિષદોના મંત્રો ગાન થાય અને મોઢામાં માંસનો લોચ આ ન સમજાયું ત્યારે ભગવાન કહે છે ભીમસેન સાંભળો આ દુનિયામાં આ પક્ષી એટલે તમે એને માત્ર પક્ષી જ ન સમજો આ દુનિયામાં આ પક્ષી એટલે બ્રાહ્મણ ડોક્ટર એન્જિનિયર
वकील, चार्टर्ड एकाउंटर, आ तमाम व्यक्तिओ एनी एक जिज्ञासा छे, मने कोनी पासे थी केटलू सारू मळे। भगवान तो त्यां सुधी कीधु छे पक्षी एटले बुद्धिजीवी जीवात्मा, बुद्धिमान व्यक्ति बोलशे सारू, लागशे सारू, पण एनी नजर एक जग्याए हशे कि मने मळे छे शुं, मने केटलू मळे छे। मैं हमेशा कथाओना माध्यम थी कह्युं छे कि तुम भगवान को ही चाहो, भगवान से कुछ न चाहो। तुम भगवान को ही चाहो, भगवान से कुछ न चाहो। आपणे कंईक पण थाय एटले परमात्मा पासे तरत दोड़ी जता होईए छे, अने पाछा आपणे शुं कहीए, अमे भगवान ने प्रार्थना करी, भगवान ने स्तुति करी। मारे आज एक बात ए पण कहेवी छे के भगवान नी प्रार्थना अने भगवान नी स्तुति आ बे मां बहु तफावत छे। भगवान नी प्रार्थना एटले एप्लिकेशन, अरजी आपी छे मने आ आपो, मने आ आपो, मने आ आपो, अने भगवान नी स्तुति एटले भगवान ने आपेलू थैंक यू कार्ड। मां कुंताए भगवान ने स्तुति करी, दादा भीष्म भगवान ने स्तुति करी, पांच वर्षना ध्रुवे भगवान ने स्तुति करी, प्रहलादे भगवान ने स्तुति करी। आने स्तुति कहेवाय छे। अने आपणे जे करीए छे ने ए आपणे भगवान ने प्रार्थना करीए छे के दस रुपयाना श्रीफळनी अंदर आपणे भगवान पाछेथी दस लाखनी लोटरीनी इनाम आम इच्छा राखता होय के भगवान मने लोटरी लागी दे, आ प्रार्थना छे। स्तुतिमां कशुं ज न मांगे, मोक्ष सुधा पण न मांगे, तो बुद्धिमान जीवात्माओ एवं विचारे, एवं जुए छे के मने मळे शुं। आ पक्षी एज छे के मने मळे शुं, मारा मा एना मोढामां जे मांस छे ए बुद्धिमान लोकोनी नजर के मने शुं प्राप्त थाय। आ त्रीजुं लक्षण, बीजुं लक्षण, त्रीजुं लक्षण अर्जुन अने खास वडीलो आ वातने सांभळे, आजे संतानना मात पिताओ आ वातने सांभळे, कारण के अत्यारे आपणे जोईए छीए ने के समाजमां फलाणा भाईना दीकराने कंई आवडतुं नथी, ए कंई करतो नथी, आनुं मूळ कारण छे आ अर्जुने जोईली जे वात, अने एना प्रत्युत्तरमां आपेल भगवान कृष्णए जवाब सांभळजो। भगवान कृष्ण अर्जुनने कहे छे कि अर्जुन तमे जे वाछडाने जोयुं, जे गायने जोई, जे गाय चाटे छे वाछडाने, गाय अने वाछडो कळियुगना समयमां मात अने पितानुं अने संतानोनुं प्रतीक छे। गाय छे ए मात पिता छे अने वाछरडुं छे એ સંતાન છે, બાળક છે। અત્યારના માતા પિતા પોતાના બાળકને એટલું ચાટે, એટલું વાલ કરે, હું નાનાથી પાડતો બાળકને વાલ કરવો જોઈએ, વાત્સલ્ય હોય જ મા બાપને પોતાના બાળક પ્રત્યે, પણ એટલું બધું વાત્સલ્ય, એટલું બધું વાહલ કે જેના લીધે પછી બાળક પોતાના પગભર ઊભું ન થઈ શકે, ઊભું ન રહી શકે। શા માટે? આપણે સમાજમાં જોઈએ છીએ કે ભાઈ મારો દીકરો છે ને, ભગવાન કૃષ્ણ એમ કહ્યું છે, ભૌગોલિક વાતમાં જો કહું તો અત્યારના માતા પિતાઓ પોતાના બાળકને એટલું બધું વાત્સલ્ય, એટલા બધા લાગણીમાં આવી, એટલું બધું લાડ લડાવી અને મહેરબાની કરી અને પોતાના બાળકનો વિકાસ ન રૂંધશો। હજી મારો દીકરો નાનો છે, મારે હજી એને આમ નથી કરવા દેવું, હજી આમ નથી કરવું, આવું કરી અને એના વિકાસને રૂંધશો નહીં તમે। ક્યારેક ક્યારેક તો પોતાનો બાળક દુષ્ટ છે છતાં પણ મા બાપને ખબર હોય છે, અને એનું જો આપણે ઉદાહરણ જોતો હોય તો મહાભારતમાં
ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન આ બે છે. દુર્યોધનને ધૃતરાષ્ટ્રને ખબર હતી કે મારો દુર્યોધન સારા કામ નથી કરતો, અન્યાય કરે છે, છતાં પણ એને પોતાના દીકરાના લાગણીમાં આવી, પ્રેમમાં આવી એને કશું જ ન કર્યું. અને અંતે થયું શું? કૌરવ કુળનો વિનાશ થયો. વર્તમાન સમયમાં પણ ઘણા મા બાપ એવા છે કે પોતાને ખબર હોય કે મારો દીકરો ખરાબ કામ કરે છે, ખોટા કામ કરે છે, છતાં પણ પોતાના દીકરાને રોકે નહીં, અટકાવે નહીં, કશું કહે નહીં, અને કદાચ કોઈ કર્યું હોય તો એને ઢાંકવાના પ્રયત્નો કરે, કારણ મારો દીકરો છે, મારા દીકરાની આબરૂ ન જોવી જોઈએ. આવું કરી 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 અને અંતે માતા પિતા પોતાના દીકરાઓનો જે વિકાસ છે એ વિકાસને અહીંયા ને અહીંયા અટકાવે છે. અને મા બાપની આટલી બધી મોટી લાગણીઓ, માતા પિતાના જ્યારે નિર્ણયો અયોગ્ય હશે ત્યારે પોતાનું બાળક વિનાશના પંથે આગળ વધે. આ વાછરડું અને ગાય આ ત્રીજું લક્ષણ. ચોથું લક્ષણ પણ ખૂબ સરસ છે. સહદેવે કહ્યું, છ કૂવાઓ ભરેલા અને સાતમો કૂવો ખાલી કે. આનો અર્થ છે આ દુનિયામાં અમીર અને ગરીબની વાત છે. અત્યારના સમયમાં આ વાત છે અસમતુલાની, અસમતુલનની વાત છે, કે મારી પાસે રહેલી સંપદાથી આ દુનિયાના ઘણા બધા લોકોનું દુઃખ દૂર થાય, તો સંપત્તિનું પણ સંતુલન જળવાતું રહે તો બધા જ દુઃખોમાંથી એકબીજાને આપણે બહાર લાવી શકીએ. અસમતુલા એ પણ કળિયુગનું લક્ષણ છે. અને છેલ્લે પાંચમું લક્ષણ, નકુલનો જવાબ. શિલા એટલે મોટો પથ્થર, અને મોટો પથ્થર એટલે પ્રલયનો કાળ. અને જ્યારે પ્રલયનો કાળ આવી રહ્યો છે, આ પ્રલયના કાળને રોકવો કેમ? આ પ્રલયનો કાળ એક જ વસ્તુ રોકી શકો, મોટી પથ્થરની શિલા એકમાત્ર નાના એવા ઘાસના તણખલાએ રોકો. આ ઘાસનું તણખલું એટલે શું? પથ્થર એટલે પ્રલયનો કાળ, અને આ ઘાસનું તણખલું એટલે આપણો આ ધરતીમાં રહેલો ધર્મ. વિનાશના કાળની ગતિ તીવ્ર છે, પરંતુ એક તણખલાથી અટકી જાય, હા, ધર્મથી આ વિનાશ અટકે છે. માટે ધર્મને રાખજો. ધર્મને બચાવશો તો ધર્મ તમને બચાવશે. ધર્મના એક નાના એવા તણખલાથી પણ આપણો આ પ્રલયનો કાળ, વિનાશનો કાળ, આ વિનાશની ગતિ જે તીવ્ર છે એને અટકાવવાની તાકાત એમાં સમાયેલી છે. તો આ પાંચ કળિયુગના આ લક્ષણો, અને આ લક્ષણો આપણા વાસ્તવિક જીવનમાં પણ આપણે આપણી આપણી નજરે જોઈએ છે, તો આ કલિકાલના પાંચ લક્ષણોમાં છેલ્લું જે લક્ષણ છે ધર્મને બચાવવાની વાત, ધર્મને. મેં ગઈકાલે જ એક વાત કરી હતી કે 17 તારીખે મહારાષ્ટ્રમાં સનાતન ધર્મના પ્રચારક બે સંતોષ અને એના ડ્રાઈવરને એકઠી થયેલી એ ભીડે શું કારણ દ્વારા માર નાખ્યા ખબર ન રહી, પણ એ સનાતન ધર્મના પ્રચારકોને રક્ષા માટે આપણા જ સમાજના લોકોએ આગળ આવવું પડશે. એ સંતોની રક્ષા માટે આપણે જ આગળ, સંતો હશે તો ધર્મ આપણા સુધી પહોંચશે, કથાકારો હશે, બ્રાહ્મણો હશે, જ્ઞાની પુરુષો હશે તો આપણા સુધી સારી સારી વાતો પહોંચશે, સારા વિચારો પહોંચશે, અને એ વિચારો દ્વારા હું ને તમે આ કળિયુગના આ પ્રલય કાળમાંથી, આ વિનાશના આ આ તીવ્ર ગતિના કાળમાંથી હું તમે બહાર આવી શકીશું. બાકી તમે જુઓ છો અત્યારે આ કોરોના નામનો, આને શું કહેવાય, આને પણ એક મહાવિનાશક, એક તીવ્ર પ્રલયનો કાળ છે. તો આ પ્રલય કાળમાં
परमात्मानु भजन करवा सिवाय मारीन तमारी पासे बीजू कोई साधन नथी। अत्यारे तो परमात्माना नामनी भक्ति ज करवी जोईए, परमात्माना नामनु भजन करवू जोईए, हरि नामनु संकीर्तन करवू जोईए। અને અત્યારે તો આ આ મહામારીમાં આપણી પાસે એક જ ઔષધિ છે, ભગવાન નામની, રામ નામ કી ઔષધિ। ખરી રીતે જે જો ખાય અંગ પીડા ઉપજે નહીં અને ભવ રોગ મિટ જાય। પરમાત્માના નામથી શાંતિ મળે છે, આનંદ મળે છે। મેં ઘણી વાર કહ્યું છે આ દુનિયામાં તમામ શબ્દોનો પર્યાય શબ્દ છે સુખ તો દુઃખ, રાત તો દિવસ, શાંતિ અશાંતિ, આ બધા જ એના પર્યાય છે। પણ અનેક ગ્રંથોને વાંચો એમાં આનંદ નામનો જે શબ્દ છે એનો કોઈ પર્યાય નથી। અને એ આનંદ મળે ક્યાંથી? પરમાત્મામાંથી, પરમાત્મા પાસેથી। કારણ પરમાત્મા સ્વયં પોતે આનંદ ઘન સ્વરૂપ છે। એટલે તો કહું છું સચ્ચિદાનંદ રૂપાય, સત ચિત અને આનંદ સ્વરૂપ જે ભગવાન છે એ ભગવાન દ્વારા મને તમને શાંતિ મળે, મને તમને આનંદ મળે, એટલા માટે પરમાત્માના નામનું આપણે કીર્તન કરવું જોઈએ। તો આ પાંચ લક્ષણો કલયુગના, અને એ લક્ષણો સાથે આજનો આ સત્સંગ મારે જ્યારે સમાપ્તિની ઓર લઈ જવો છે ત્યારે આપ સૌ લોકોને એટલું જ કહેવું છે કે આ કોરોના વાયરસની મહામારીમાં પરિવારના હિત માટે બધા ઘરમાં રહેજો, સલામત રહેજો, સુરક્ષિત રહેજો, કોઈ જાતની ખોટી અફવાઓમાં તમે આવી જઈ અને ખોટા પગલાં ન ભરશો, કોઈને કોઈનું ખરાબ થાય એવું ક્યારેય વિચારશો નહીં, એવી મારી પ્રાર્થના સાથે આજના સત્સંગને વિરામ આપ। તમે મને માયાલ ગાડી મારવાલા, તમે મને માયાલ ગાડી મારવાલા, એણે મને માયાલ ગાડી રે, સામે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે, એણે મને માયા લગાડી રે, ગાયોનો ગોવાળ મારો રાજારણ છોડ છે, એણે મને માયા લગાડી રે, માખણનો ચોર મારો રાજારણ છોડ છે, એણે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી મારવાલા, એણે મને માયા લગાડી મારવાલા, સામે મને માયા લગાડી રે, કાને મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે, રાધાનો શામ મારો રાજારણ છોડ છે, એણે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે। એ જ ભાવ સાથે આપ સૌ રાધે રાધે ઓફિશિયલના માધ્યમથી, યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જેટલા લોકો પણ આ કથાને જોઈ રહ્યા છો, આપ સૌને ભગવાન ખૂબ સુખી કરે, આપના જીવનમાં ભગવાન ખૂબ શાંતિ અને આનંદની પ્રાપ્તિ કરાવે એવી પ્રાર્થના સાથે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં, મારા માતા પિતાના ચરણોમાં, ગુરુદેવના ચરણોમાં અને જીવ માત્રના હૃદય